દર વર્ષે ભાદરવી પૂનમે ગુજરાતના અનેક ધાર્મિક સ્થળો પર લોકો દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે ગતરોજ ચોટીલા ચામુંડા માતાજી ડુંગર પર ભક્તજનો માતાજીના ચરણે શીશ નમાવવા માટે ઉમટી પડ્યા હતા। ગતરોજ ભાદરવી પૂનમ હોવાથી ગુજરાત સહિત સૌરાષ્ટ્રભરના લોકો ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે પોતાનું નતમસ્તક નમાવીને પવિત્ર થવા માટે ઉમટી પડ્યા હતા, જેમાં ડુંગર ટ્રસ્ટ તેમજ 150થી વધુ પોલીસ જવાનો ખડે પગે રહીને લોકોને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ અંગે સમજણ આપવામાં આવી હતી। છતાં લોકો બેજવાબદાર થઈને ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। સાથે જ આરોગ્ય વિભાગ દ્વારા જે લોકોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોને વેક્સિનનો પ્રથમ અને બીજો ડોઝ આપીને કોરોનાને અટકાવવા માટે કેમ્પ રાખીને પ્રયત્નો કરવામાં આવ્યા હતા। આજે પૂનમ હોવાના કારણે અહીંયા ચોટીલા ડુંગરે આપણે તળેટીમાં વેક્સિનેશનનું આયોજન કરેલું છે, જેમાં આપણે કોવિશિલ્ડ અને કોવેક્સિન બંને રસી આપીએ છીએ। ફર્સ્ટ અને સેકન્ડ ડોઝ બંને આપીએ છીએ। કોઈ પણ લાભાર્થી અહીંયા રસી લઈ શકે છે, પછી અહીંનો હોય કે બહાર ગામનો વતની હોય, કોઈને બી આપણે આપીએ છીએ। અને આજે અમને લાભાર્થીઓનો ખૂબ સહકાર મળે છે, ઘણા લોકો રસી લેવા આવી રહ્યા છે અને અમારી પૂરી ટીમ અહીંયા FAW MPAW આશાબહેનો SI અને હું મેડિકલ ઓફિસર આખી ટીમ અહીંયા હાજર છે અને પૂરા જોશથી અમે કામ કરીએ છીએ। અત્યાર સુધીમાં અમે આશરે 200 જેટલા લોકોને રસી આપી ચૂક્યા છીએ અને મારો અંદાજો છે કે આજે સાંજ સુધીમાં કદાચ 500 જેટલા લોકો રસી લઈ શકે એમ છે અને વધારેમાં વધારે લોકો રસી લઈ લે એનો અમારો લાભ લે એવી અમારી ઈચ્છા છે અને રસી પૂરેપૂરી છે, લોકો આવી રહ્યા છે। જય માતાજી। શ્રી ચામુંડા માતાજીના દર્શન અર્થે આજે પૂનમના દિવસે યાત્રિકો દર્શન કરવા આવે છે અને દરેકને માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવે છે અને સેનિટાઈઝ કરવામાં આવે છે અને એકબીજાની દૂરી રાખવાની પણ સૂચના કરવામાં આવે છે અને સાથે સાથે વેક્સિન લેવા માટેનું અહીં એક કેન્દ્ર પણ રાખવામાં આવ્યું છે અને દરેકને યાત્રિકને અગવડ ન પડે એટલા માટે દરેક સુવિધાઓ અહીંયા રાખવામાં આવી છે। જય માતાજી। બહુ ટાઈમથી અહીંયા આવું છું પણ આજે અહીંયા આવ્યો તો અહીંયા વેક્સિનની સુવિધા હતી અને મારે પણ બીજો ડોઝ લેવાનો હતો વેક્સિનનો, તો મેં પણ અહીંયા આજે લઈ લીધો અને બહુ સરકારનું બહુ સારું કાર્ય અહીંયા ચાલી રહ્યું છે અને માસ્ક પહેરી અને જવા દેશે અને બધા લોકો વેક્સિન પણ અહીંયા લઈ રહ્યા છે તો સુવિધા બહુ સારી છે। વિક્રમસિંહ જાડેજા, લાઈવ ગુજરાત ન્યૂઝ, ચોટીલા।